એટલે આ બે મહાનુભાવોને કારણે આ વખતની સંગોષ્ઠીને મહત્વ પ્રાપ્ત થયાનું બીજું કારણ છે. હવે થોડી મારી વાત. આ સંગોષ્ઠીનું જનકત્વ મને આપવામાં આવે છે એ વાત અડધી સાચી અડધી ખોટો વિવેક છે. વિવેક એટલા માટે છે કે વાત શરૂ થઈ પણ એ વાતને બારડોલીના યુવાનોએ જો ઉપાડી ન લીધી હોય તો નગીનદાસ સંઘવી જેવા બકવાસ કરનારા માણસો તો ઘણા હોય, કામ કરનારા ક્યાં છે? બારડોલીએ એ કામ કર્યું એનું મહત્વ છે. બોલવાનું તો કંઈ આપણું મહત્વ શું, અમારા જેવાના શબ્દોની શું કિંમત હોય? હવે મારે જે વિષય થોડો કહેવાનું છે એ વિષય બે પ્રખર વક્તાઓ, એ મારી પહેલા બોલે અને એક એટલા જ વક્તા તો બાપુ ન કહેવાય, બાપુ બોલતા નથી. બાપુનું કામ એની વાણી વચ્ચે પ્રગટ થાય છે. આપણે બધા બોલીએ એનું પરિણામ નથી આવતું અને બાપુ બોલે છે એનું પરિણામ શું કામ આવે છે? શબ્દો તો એના એ જ છે. બાપુ બોલે છે એવું હું પણ બોલું, પણ મારું કોઈ સાંભળતું નથી ને, આનું સાંભળે એનું કારણ શું? એનું કારણ એ છે સાહેબ કે હું માત્ર બોલું છું, એ પહેલા જીવે છે ને પછી બોલે છે. વાણીની દુનિયામાં કશી કિંમત નથી. જે મૂલ્યોને માટે માણસ જીવે એ બોલે એની કિંમત છે. હવે આવા ત્રણ પ્રખર વક્તાઓની વચ્ચે મારે તમને થોડો કંટાળો આપવાનો છે. સરદાર સાહેબને વિશે ઘણું કહેવાયું એમ જયભાઈએ કહ્યું, ઘણું લખાયું. સરદાર સાહેબના સાથીઓનું શું? સરદાર સાહેબની સાથે જેમણે કામ કર્યું એમની જોડેનો સરદાર સાહેબનો સંબંધ, સરદાર સાહેબનું ઋણાનુબંધ અને સરદાર સાહેબનું પ્રદાન, એને વિશે મારે થોડીક વાતો કરવી છે. સરદાર એ વિરાટ પુરુષ છે, પણ સરદારના જમાનામાં આપણા દેશનું સદનસીબ એ કે આવા વિરાટ પુરુષોનો આખો હિમાલય ઊભો થયો. એકાદ બે નહીં, હિમાલયને આપણે એક વચનમાં હિમાલય કહીએ છીએ, પણ હિમાલય તો આખી પર્વતમાળા છે, અનેક શિખરો છે અને દરેક શિખરને એનો પોતાનું સૌંદર્ય છે, એની પોતાની એક પવિત્રતા છે, એની પોતાની એક અલગ વ્યક્તિત્વ છે.
હિમાલયમાં ગૌરી શંકરને આપણે વખાણીએ, કૈલાસના વખાણ ન થાય? કાંચનજંઘા મહત્વનું નહીં, દાર્જિલિંગ નહીં, કેટલાના કામ ગણાવો. સરદાર જવાહરલાલ નહેરુ, રાજગોપાલાચારી, રાજેન્દ્ર પ્રસાદ, અબ્દુલ કલામ આઝાદ, કોને કહીએ ને કોને મૂકીએ? આટલા બધા લોકોની વચ્ચે સરદારે પોતાનો એકડો દાખલ કરાવ્યો. ટીણિયા મીણિયા માણસની વચ્ચે પોતાની જાતને ઊંચી બનાવવી એ સહેલું છે સાહેબ. વિરાટ પુરુષોની વચ્ચે પણ તમે વિરાટ તરીકે ઉભા રહો એની સાધના ઓછી નથી. પણ આટલા બધા લોકોની વાત તો અહીંયા કેવી રીતે કરાય? એટલે મેં એમ નક્કી કર્યું છે કે આ વખતે આ બધા શિખરોની વચ્ચે જેમનું સૌથી વધારે ઊંચું પ્રદાન છે એવા ત્રણ, એવી આપણી ત્રિમૂર્તિ ગાંધી, નહેરુ અને સરદાર, એની થોડીક વાતો કરવી, થોડીક જ કરવી, બધી નહીં થાય. જયભાઈએ કહ્યું એમ, એમણે આટલું નાનું પુસ્તક લખવા માટે કેટલો બધો પુરુષાર્થ કરવો પડ્યો. એમની દોસ્તી પણ વિરાટ છે, એમની વચ્ચેનો વિખવાદ પણ વિરાટ છે, એમની વચ્ચેના મતભેદો પણ વિરાટ છે. આપણે એ વિખવાદ, એ વિવાદ, એ મતભેદ, એ દોસ્તી, એ પ્રેમ માપવાને માટે આપણે તો બધા બામણા ઠીંગણા માણસો છીએ. આપણું ગજું નથી એ કરવાનું. ગાંધીની શું વાત કરીએ? ઘણી વાતો થઈ પણ ગાંધીનો દરેક સાથી ગાંધી કરતા ચડિયાતો. જવાહરલાલજી આંતરરાષ્ટ્રીય બાબતોમાં જેટલું જાણે એટલું ગાંધી ન સમજે. વલ્લભભાઈની જે વહીવટી કુને એ ગાંધીમાં નહીં. રાજાજી કાયદા શાસ્ત્રનું જેટલું જ્ઞાન ધરાવે એટલું ગાંધીમાં નહીં. આ બધા માણસો પોતાના કરતા વધારે ઊંચા હોવા છતાં ગાંધીની સરદારી કબૂલ કરવા માટે શું કામ તૈયાર થયા? ગાંધીમાં એવું શું હતું કે આટલા બધા માણસો, આ બધા માણસોએ ગાંધીની જોડે ઝઘડા કર્યા છે, ગાંધી એક જ એવો માણસ છે? બાપુ છે એટલે કહેવાય નહીં, પણ કદાચ આ માણસ પણ એવો છે કે જેની જોડે ઝઘડો કરી શકાય અને છતાં પ્રેમ પણ કરી શકાય. એની જોડેનો ઝઘડો કોઈ દાડો દુશ્મનાવટમાં ન પરવડે. એક જ દાખલો આપું, સુભાષચંદ્ર બોઝની જોડે ગાંધીનો ઘણો મોટો મતભેદ, એટલો મોટો મતભેદ કે ગાંધીની વિરુદ્ધ જઈને એમણે પોતાનું ફરી વખત ચૂંટાયા. ગાંધીના કારણે અને ગાંધીના વિરોધને કારણે એમણે કોંગ્રેસ છોડવી પડી. અહીંયાથી કંઈ ન થયું એટલે દેશ છોડવો પડ્યો. અને છતાં આઝાદ હિંદ ફોજની અને એમણે જ્યારે રચના કરી, પહેલા પ્રવચનમાં ગાંધીને એમણે ફાધર ઓફ ધ નેશન કહ્યા. ગાંધીને રાષ્ટ્રપિતાનું બિરુદ સુભાષચંદ્ર બોઝે આપ્યું, બીજા કોઈ નથી આપ્યું. ફાધર ઓફ ધ નેશન
એ શબ્દને એ વાક્ય પ્રયોગ સ્વભાવ જેની જોડે આટલો ઝઘડો થયો એ માણસ ગાંધી એવો માણસ કે એની જોડે ગમે એટલા તમે ઝઘડા કરો એને છોડી ન શકાય એવું કંઈક એ બાંધી રાખે. શું કામ બાંધે? કારણ કે આમાંથી કોઈ પણ માણસોને એમના મત મતાંતરો ખરા, એકબીજાથી બિલકુલ વિરુદ્ધની વાતો પણ કરે, પણ અંગત સ્વાર્થ કોઈને નહીં. જે કંઈ ઝઘડો હોય એ દેશના હિતમાં ઝઘડો હોય, મારા હિતનો ઝઘડો નહીં. મારે પ્રધાન થવું છે, મારે સત્તા જોઈએ છે, મારે કંઈક હોદ્દો જોઈએ, એ ઝઘડો જ્યારે શરૂ થાય એ ઝઘડામાં હંમેશા ઝેર નીકળે. અને બાકીના ઝઘડાઓ તો સાહેબ અમૃત મંથન છે, એમાં ઝેર પણ નીકળે પણ છેવટે તો એમાંથી અમૃત જ નીકળે. અને એ ઝેર પચાવવાવાળા બધા જે ત્રિમૂર્ આપણા મહાનુભાવો, એમાં આ ત્રિમૂર્તિએ જેટલું ઝેર પીધું છે એટલું બીજા કોઈએ પીધું નથી. ગાંધી હંમેશા કહેતા કે હું તો આધ્યાત્મનો સાધક છું. લોકોએ ઘણી વાર એમને કહેલું કે આધ્યાત્મની સાધના કરવી હોય તો હિમાલયમાં જાઓ ને. ગાંધીનો જવાબ એ હતો કે હું અત્યારે હિમાલયમાં જ બેઠો છું, આજે રાજકારણ કરવું જોઈએ મારે માટે હિમાલય જ છે, ત્રાસરૂપ જ છે, મારે એને માટે ભોગ જ આપવો પડે, પણ એ મારી આધ્યાત્મ સાધનાનો એક પ્રકાર છે. આવા ગાંધીની નીચે સરદાર અને નહેરુએ આ દેશને આઝાદી માટેની લડતની ધૂંસરી ઉપાડી. આઝાદીની લડત ગાંધીએ શરૂ નથી કરી. ગાંધીજી અહીંયા આવ્યા એ પહેલા 20 વર્ષથી આ દેશમાં આઝાદીની ચળવળ ચાલતી હતી. ગાંધીજીની પહેલા પણ ઘણા મહાનુભાવોએ દેશને આઝાદી માટે ભોગ આપ્યો છે, પણ એ સ્વપ્ન પૂરું કરવાનું કામ ગાંધી, સરદાર અને નહેરુએ કર્યું. ગાંધી અને નહેરુ એ બંને શ્રીમંત કુટુંબના નબીરા. કુટુંબના પૈસે વિલાયત જઈને ભણ્યા, બેરિસ્ટર થયા. બેરિસ્ટર તો આ ત્રણે, ગાંધીજી પણ બેરિસ્ટર, સરદાર પણ બેરિસ્ટર, નહેરુ પણ બેરિસ્ટર. તફાવત એટલો કે ગાંધી અને સરદારે વકીલાત કરી, નહેરુએ કોઈ દાડો વકીલાત કરી નથી, પણ એ બાપને પૈસે ભણેલા. સરદાર પોતાના પગે ઊભા થઈને ઉગેલા છે. ગાંધી અને નહેરુ બંનેને કુટુંબનો ટેકો મળ્યો. સરદાર એ વગડાનો વડલો છે, એને કોઈનો ટેકો નથી, એ પોતાને હાથે ઊભો થયેલો છે, પોતાના પગે ઊભો થયો છે, પોતાના સંઘર્ષથી ઊભો થયો છે. એ ત્રિપુટીની વચ્ચે એક મોટો તફાવત, ગાંધી અને નહેરુ લાંબા વખત સુધી ઇંગ્લેન્ડમાં રહ્યા. અંગ્રેજી સંસ્કૃતિ, અંગ્રેજી ભાષા, અંગ્રેજી વિચારો એ ગાંધી અને નહેરુએ જેટલા પચાવ્યા એટલા સરદારે પચાવ્યા નથી. સરદાર ભારતમાં જ ઉગ્યા, ભારતમાં જ વિકસ્યા. ગાંધીનો વિકાસ આ ત્રણે જન્મ્યા હિન્દુસ્તાનમાં, પણ ગાંધીનો વિકાસ હિન્દુસ્તાનમાં થયો નથી.
આપણને તો મહાત્મા સીધે સીધો મળેલો છે. 1915માં ગાંધી આવ્યા ત્યારે ઓલરેડી મહાત્મા થઈ ચૂકેલા હતા, એ પરદેશમાં ઘડાયેલા છે. નહેરુ પરદેશમાં ઘડાયેલા છે. નહેરુ માટે તો એવું પણ કહેવાય બાપુ કે ઇઝ ધ લાસ્ટ ઓફ ધી ઇંગ્લિશમેન. હિન્દુસ્તાનમાં છેલ્લો અંગ્રેજ કોઈ હોય તો આ જવાહરલાલજી છે. પણ એમની દેશભક્તિ માટે કોઈ શંકા ઉઠાવી શકે નહીં. મતભેદ છે જ, એ ત્રણેયની વચ્ચે મતભેદ છે. કારણ કે ગાંધી અને નહેરુ એ બંને સ્વપ્નદ્રષ્ટા છે. એમને એક હિન્દુસ્તાનના ભાવિનું સ્વપ્ન છે. ગાંધીનું સ્વપ્ન રામરાજ્ય છે. રામરાજ્ય એટલે જેમ આરિફ સાહેબ કહે છે ને, એમ કોઈ સાંપ્રદાયિકતા નથી. ગાંધીની સાંપ્રદાયિકતા એ જ સાચી સાંપ્રદાયિકતા છે. એને કોઈનો ધર્મનો વિરોધ નથી, અધર્મનો પણ વિરોધ નથી. ગાંધીના જવાહરલાલ નહેરુ, ગાંધી તો શ્રદ્ધાળુ માણસ, રોજ પ્રાર્થના કરે, કોઈથી મંદિરમાં ન જાય, કોઈથી પૂજા ન કરે, પણ અતિશય શ્રદ્ધાળુ માણસ. અને બધી જ વાત છેવટે તો રામની ઉપર છોડનારો માણસ. મર્યા પણ રામ રામ કરતા જ મર્યા. અને મીર આલમને હાથે જ્યારે પહેલો ફટકો ખાધો, લાઠીનો માર માથા ઉપર વાગ્યો, ત્યારે રામ કહીને પડ્યા. અને ખ્રિસ્તીને હાથે સારવાર પામ્યા. રેવરન્ડ ડોકે એમને ઉપાડી દીધા. એટલે ગાંધી શ્રદ્ધાળુ, જવાહરલાલજીને શ્રદ્ધા બિલકુલ નહીં. જવાહરલાલજી પોતાની જાતને હંમેશા એગ્નોસ્ટિક કહેતા. એ નાસ્તિક નથી, આસ્તિક પણ નથી. એ અંગ્રેજીમાં એગ્નોસ્ટિક શબ્દ છે. એનું આપણે ત્યાં કોઈ ગુજરાતી હોય તો મને ભદ્રાળી ઉભાઈની પાસે આપણે શીખી લેશું. પણ એગ્નોસ્ટિક એટલે એ કે ભાઈ આ ઈશ્વર છે કે નહીં કંઈ ખબર નથી પડતી. અને આખરે ઈશ્વરની ખબર કોને પડે બાપા, કોને ઈશ્વરની ખબર પડે? એ એગ્નોસ્ટિક એમ કે ભાઈ હું ભગવાન છે એમ પણ ન કહું, નથી એમ પણ ન, મને ખબર નથી પડતી. એ પોતાની નમ્રતાનો સ્વીકાર છે. સરદાર પટેલ એ વ્યવહારુ શ્રદ્ધાળુ, એની શ્રદ્ધા એ સામાન્ય માણસની શ્રદ્ધા. ભગવાનનો નામ લે, પણ ભગવાનનું કોઈ દાડો એમણે પૂજા કરી હોય કે ક્યાંય મંદિરમાં ગયા હોય કે કોઈ દાડો પ્રાર્થના પણ કરી હોય એવું મેં સાંભળ્યું નથી. પછી છેલ્લે વખતે એમની તબિયત લથડી ત્યારે થોડું ભજનો ગાતા, બાકી એવું કંઈ કરે નહીં. અને ગીતા પણ 42 પછી વાંચી. ગાંધી રોજ ગીતા વાંચે. પણ મેં આપને કહું ને કે ગાંધીની સાથે ગમે એટલો વિરોધ હોય, ગાંધીની જોડે રહેવાય. કે આ માણસોને સમજવાનું કામ થોડું અઘરું છે. ગાંધીને જવાહરલાલ માટે એક વાત્સલ્ય ભાવ. જવાહરલાલ ગાંધીથી ઘણા નાના, દીકરાનો ભાવ. સરદાર તો ગાંધીથી 6 વર્ષે જ નાના. એના માટે એમને ભાતૃભાવ ખરો, પણ દીકરાનો ભાવ. મારો વારસદાર નહેરુ છે એવું એમણે ઘણી વાર કહ્યું. અને એમણે એમ પણ કહ્યું કે આજે
જવાહરલાલ મારી વિરુદ્ધમાં બોલે છે પણ હું મરી જઈશ ત્યારે મારી ભાષા બોલશે, એ ગાંધીની ખાતરી. એટલે વલ્લભભાઈ એ ગાંધીજીના વારસદાર નથી, અને માટે કદાચ ગાંધીએ શું કામ એ કર્યું એ કોઈ જાણતું નથી. પણ વડાપ્રધાન પદની પસંદગીનો પ્રસંગ આવ્યો, એ પ્રસંગ દરેક સરદારના ચાહક માટે એક મનમાં શૂળ ઊભી કરે એવો પ્રસંગ છે. સરદારની ઉંમર મોટી, કોંગ્રેસ પક્ષમાં એમનો પ્રભાવ જબરો, એમની વહીવટી કુશળતા માટે બે મત નહીં, ચૂંટણી જીતવાનું કામ સરદાર જેવું કરે એવું બીજું કોણ કરે. કોંગ્રેસે પહેલી વખત ચૂંટણી લડી 1936માં. 36ની ચૂંટણીમાં સરદાર બધા લોકોને કહેતા કે ચૂંટણીની કંઈ પણ વાત હોય મારી પાસે આવવાનું, બાપુને એમાં હમત ન પડે. અને ગાંધી પણ કહેતા, કોઈ પણ માણસ ચૂંટણીની કંઈ વાત આવે તો એમ કહે કે તમે વલ્લભભાઈને પૂછો ભાઈ, મને એમાં કંઈ ખબર ન પડે. કારણ કે ગાંધી આખી જિંદગી કોઈ દાડો ચૂંટણી લડ્યા નહીં, લડ્યા તો હારે તો બાપુ ચૂંટણી લડ્યા તો હારે, પણ એ લડ્યા જ નહીં, ડાયો મળે ને એની એનું આખી એનું આખું રાજનીતિ જુદી છે. ગાંધી એક જુદી ખોપડીનો માણસ છે, એ આપણને પોસાય એવો માણસ નથી, કોઈને પોસાય નહીં. પૈગંબરો આ દુનિયામાં કોઈને પોસાતા જ નથી, કારણ કે પૈગંબરો હંમેશા અકોણાદ માણસ હોય છે. પૈગંબરોને દરેક સમાજે મારી જ નાખવા પડે. સોક્રેટિસને ઝેર જ અપાય, ઈશુને વત્સંભે જ લટકાવવો જોઈએ, મોહમ્મદને પથરા જ મારવા પડે, અને ગાંધીને ગોળી જ મારવી પડે, એનો રસ્તો શું થાય બીજો? આ આ એમનું એક પૈગંબરત્વનું એક લક્ષણ છે, એમાં કોઈએ ખોટું લગાડવાનું કંઈ કારણ નથી. અને જે કામ ગાંધી જીવતા નહીં કરી શક્યો એ કામ ગાંધીએ મર્યા પછી કરી બતાવ્યું. સાહેબ, ગાંધીજી જીવતા હતા ત્યારે કોમી હુલ્લડો અટકાવવાનો કોઈ પણ રસ્તો, કોઈ પણ સિદ્ધિ ગાંધીને મળી નથી. ગાંધીની હાજરીમાં અનેક હુલ્લડો થયા. ગાંધીના મર્યા પછી હિન્દુસ્તાનને લાગેલા આઘાતને કારણે 10 વર્ષ સુધી આ દેશમાં હુલ્લડો ન થયા. આ એનું મરણ અને આ એનો પ્રભાવ. સરદારની સિદ્ધિઓ વિશે મારે અહીંયા શું કહેવાનું હોય? જયભાઈએ કહ્યું, આરિફ મોહમ્મદ ખાન સાહેબે તો બહુ જ ટૂંકમાં આપણને કહ્યું કે દુનિયાના કોઈ દેશમાં રાજતંત્રનો વિનાશ લોહી રેડ્યા સિવાય થતો નથી. હિન્દુસ્તાન એક જ એવો દેશ છે કે જ્યાં આટલા બધા રજવાડાઓ, મોટાભાગના નકામા રજવાડાઓ, પણ કેટલાક રજવાડાઓ તો મોટા, ત્રાવણકોર, મૈસૂર, નિઝામ, કાશ્મીર, ભોપાળ, અને છેવટે છેવટે આપણો પેલો ટીણીઓ જામ સાહેબ, એ બધાને સ્વતંત્ર થઈ જવું હતું. એ બધાને ડબ્બામાં પૂરવાનું કામ સરદારે લોહીનું ટીપું પાડ્યા સિવાય કર્યું. લોહીનું ટીપું પાડ્યું જો સાહેબ, જૂનાગઢમાં થોડાક માણસો મારવા પડેલા, અને હૈદરાબાદમાં લગભગ 1,500 માણસોને મારવા પડેલા સાહેબ. પણ આટલું બધું મોટું કામ
મોટે ભાગે લોહી રેડ્યા સિવાય. જયભાઈએ કહ્યું એમ કોમળતાથી સરદારે પતાવ્યું. એમાં નવાઈ નથી સાહેબ. આપણે ત્યાં મહાભારતમાં એવો એક શ્લોક છે કે મૃદુ જે ઉપાય છે, જે કોમળ છે, એ કોમળને તો હણી જ શકે પણ દારૂણને પણ કોમળ હણી શકે. તસ્માત તીક્ષ્ણતરમ મૃદુ. મૃદુ જે છે, કોમળ છે, એ તીક્ષ્ણ કરતાં પણ વધારે ધારદાર છે. અથવા જેમ ચીનાઓ કહે છે ને કે પથ્થરો પાણીને તોડી નહીં શકે, પથ્થરો ગમે એટલો પછાડો પાણી તૂટશે નહીં, પણ પાણી ટીપે 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 ગમે એવા પથ્થરને તોડી નાખશે. એટલે પાણી પથ્થર કરતાં વધારે મજબૂત છે એવું ચીનાઓ કહે છે. આપણે પણ એવું જ માનીએ. અને સરદારે બંને રસ્તાઓ અપનાવ્યા છે. સરદારે બે ધારી તલવાર છે, ગમે એ રીતે કામ કરે, પણ એમની મૃદુતા, એમની કોમળતા, એમનું બાપપણું, એમનું પિતાપણું, જેણે પોતાની જિંદગીમાં અનુભવ્યું છે. નિરંજના બેનને પૂછો ને, સરદાર કઠોર, સરદાર લોખંડી, એવી વાત નિરંજના બેન કોઈ દાડો કબૂલ કરે ખરા? એણે સરદારની દીકરી થવાનો લાભ મેળવ્યો છે. અને સરદારે કઠોરતા વાપરી છે, પણ સીતાને છોડી દેનારો રામ કઠોર નહીં. ભવભૂતિએ એ સંદર્ભમાં એક સરસ શ્લોક લખ્યો છે, વજ્રાદપિ કઠોરાણી મૃદુ નહીં કુસુમાદપિ. વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ એવા મહાપુરુષોના ચિત્તને કોણ સમજી શકે? નગીનદાસ સંઘવી તો સમજે જ નહીં. નવ્વાણું વર્ષે સરદાર નહેરુ અને ગાંધીની ત્રિપુટીનું અહીં તાદૃશ દર્શન કરાવનાર એવા આપણા નગીન બાપાનો ખૂબ ખૂબ આભાર. સાધાર અને સચોટ વક્તવ્ય થકી આજે સરદાર સાહેબ, જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધી સ્વરાજ આશ્રમની ભૂમિ ઉપર જીવંત થયા. ખૂબ ખૂબ આભાર બાપા.